हेलो बाळको, आजे आपणे ऑक्टेट लाइव स्कूल में मळ्या छीए। लर्निंग टू लव, लविंग टू लर्न। सुरेख आयोजननी अंदर घणा बाळकोने सरळताथी खबर पड़ी जाय छे, तो घणा बाळकोने एनो जे उकेल छे ए केवी रीते मळे छे ए ख्याल नथी आवतो। तो आजना विडियोनी अंदर आजे आपणे नाना नाना एमसीक्यूनी मददथी ए उकेल कई रीते झड़पथी मेळवी शकाय तेनो आपणे उपयोग करवाना छीए अने एमसीक्यू में यूज करवाना चाहिए। तो शुरुआत करिए। सुरेख आयोजन ना जे प्रकरण छे तेना एमसीक्यू मोटा भागे थ्योरेटिकल होय छे, कोई गणतरी वाला पण आवे छे तो एने पण आपणे यूज करीशुं। सुरेख आयोजन ना प्रश्न में आलेख हेतुलक्षी विधेय, तो जे आपणो हेतुलक्षी विधेय छे एनुं महत्व शुं छे, तो ए अचळ होय छे। એનું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું કામ હોય છે, એ અસમતાના સ્વરૂપમાં હોય છે કે પછી દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં હોય છે। તો આપણો જે હેતુલક્ષી વિધેય છે તે આપણને ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું કામ આપે છે। તો અહીંયા આપણો જે ઓપ્શન છે એ બી ઓપ્શન બને છે। ધારો કે એક્સ અને વાય એ સુરેખ આયોજનના પ્રશ્નનો ઇષ્ટતમ ઉકેલ હોય। હમણાં જ આપણે આગળ જોયું કે ઇષ્ટતમ ઉકેલનું કામ શું છે, તો તેનો જે જવાબ આવે છે એ જવાબ મેળવવાનું કામ છે। તો આ જે ઇષ્ટતમ ઉકેલ હોય તો એ કયા ઓપ્શનમાં હોઈ શકે? હવે આપણું જે સુરેખ આયોજન છે તેમાં આપણે જે આલેખ બનાવીએ છીએ એ કોના બેઝ ઉપર બનાવીએ છીએ? રેખાના બેઝ ઉપર બનાવીએ છીએ। તો રેખાના પ્રચલ સમીકરણ શું છે? તો રેખાના પ્રચલ સમીકરણ છે વાય બરાબર લેમડા એક્સ ટુ પ્લસ વન માઇનસ લેમડા એક્સ વન। તો આ જે સ્વરૂપ હશે એ સૌથી પહેલાં મારે મેળવવું પડશે। તો કયા ઓપ્શનમાં આ સ્વરૂપ સેટ થાય છે? તો લેમડા એક્સ ટુ પ્લસ વન માઇનસ લેમડા એક્સ વન, વન માઇનસ લેમડા એક્સ વન, એટલે કે પહેલું અને બીજું આ જે બી ઓપ્શન છે તેમાં આ સ્વરૂપ જોવા મળે છે, બાકીના બે ઓપ્શનમાં એ નથી। હવે આગળ વધીએ તો પહેલાંમાં છે લેમડા બિલોંગ્સ ટુ આર અને બીજામાં છે ઝીરોથી વન। તો મારે રેખાની સેટિસ્ફેક્શન માટે જે લેમડાનું મૂલ્ય હશે એ ક્યાં હશે? તો કે ઝીરોથી વનમાં હશે। એનો મતલબ કે મારો જે બી ઓપ્શન છે એ રાઈટ ઓપ્શન બને છે। હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય કયા બિંદુઓએ પ્રાપ્ત થાય છે? તો આલેખ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે મહત્તમ મૂલ્ય અથવા તો ન્યૂનતમ મૂલ્ય, એ જે મૂલ્ય છે એ કયા કયા બિંદુઓએ પ્રાપ્ત થાય? તો અસમતા સમીકરણના અક્ષો સાથેના છેદ બિંદુ આગળ, અસમતા સમીકરણના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ પાસે, કે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ। આપણે બધા જ શિરોબિંદુઓ લખીએ છીએ અને પર્ટિક્યુલર શિરોબિંદુ પાસે એનું મૂલ્ય મેળવીએ છીએ, તેથી મને જે ઇષ્ટતમ મૂલ્ય મળે છે એ મારા ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ મળે છે। કોઈક મર્યાદાઓની અસમતા સંહતિથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ આપણને આપેલા છે। હવે ધારો કે ઝેડ બરાબર પીએક્સ પ્લસ ક્યુવાય આપણું વિધેય છે, તો મહત્તમ કિંમત 15-15 અને 0-20 આ બંને આગળ મળે છે, તો P અને Q વચ્ચેનો સંબંધ મેળવો। બે બિંદુ પાસે મહત્તમ મૂલ્ય મળે છે તો આ બંને બિંદુઓને એકસાથે ઇક્વેટ કરી શકું છું, એટલે કે મારી પાસેનું જે વિધેય છે Z બરાબર PX પ્લસ QY, તો 15-15 મૂકીએ તો અત્યારે શું બનશે? 15P પ્લસ 15Q બરાબર, અને 0-20 મૂકીએ તો પહેલું 0 થઈ જશે, એક્સ બરાબર 0 અને વાય બરાબર 20 લઈએ છીએ, એટલે અહીંયા થશે 20Q। તો માટે 15P બરાબર આ 15Q સામે જશે, એટલે 5Q રહેશે, 5નો ભાગાકાર કરીએ એટલે કે 3P બરાબર Q। આપણું જે રિલેશન છે એ આ રિલેશન બનશે, 3P બરાબર Q, 3P બરાબર Q। નીચે આપેલામાંથી ક્યુ વિધાન સત્ય છે? કોઈપણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછો એક ઉકેલ તો હોય જ। હવે આપણે ઘણી વખત જોઈએ છીએ કે પ્રશ્નમાં અનંત ઉકેલ પણ હોય અને ઉકેલ ન પણ મળે। દરેક સુરેખ આયોજનના પ્રશ્નને અનન્ય ઇષ્ટતમ ઉકેલ હોય તો એ પણ સત્ય નથી જણાતું, કારણ કે ખાલીગણ પણ ઉકેલ હોઈ શકે છે। જો કોઈપણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુઓએ ઉકેલ મળે
तो ते अनंत बिंदुए इष्टतम उकेल मळे छे। आपणे हमणां ज वात करी के जो बे बिंदुओए उकेल मळे एनो मतलब के रेखानी संहतिमां कोई पण बे बिंदु होय तो ए बे बिंदुनी वच्चे असंख्य बिंदुओ होय छे। तेथी आ बे बिंदुए उकेल होय एनो मतलब के वच्चेना असंख्य बिंदुओए आपणने उकेल मळी शके छे। असमता संहति आपेली छे अने विधेय आपेलू छे 6x प्लस 10y, तो न्यूनतम किंमत मेळववानी छे। अने कई प्रश्ननी मर्यादा ए बिन जरूरी छे तो ए मात्र ने मात्र आपणे आलेख दोरीशुं एना उपरथी ज ख्याल आवशे। तो आ प्रकारना दाखलामां तमारे आलेख खास दोरवानो छे। तो पहेली अने बीजी तो डायरेक्ट तमे आलेख दोरी शको छो, तमारे त्रीजा आलेख दोरवा माटे तो 2x प्लस y तो मारे x अने y ना मूल्य मेळववाना छे, बे बिंदुओ मेळववा पड़शे। चलो x नु मूल्य 0 लईशुं तो y 10 मळे छे अने y नु मूल्य 0 लईशुं तो x 5 मळे छे। एनो मतलब के y मां मेक्सिमम 10 सुधी जवानुं छे अने x मां मेक्सिमम 5 सुधी जवानुं छे। एक बे त्रण चार अने पांच, अने दस, आठ, छ, चार अने बे। हवे बधा बिंदुओने आलेख उपर दर्शावीए। तो रेखाने सौथी पहेला दर्शावीए तो x 0 त्यारे y 10 એટલે કે અહીંયા આવશે અને y 0 ત્યારે x 5 એટલે કે આપણી જે રેખા છે એ આ રીતે પસાર થશે અને ગ્રેટર ધેન 0 10 છે તો એના માટે વેરીફાઈ કરવા ઉપરનો ભાગ કે નીચેનો ભાગ કઈ રીતે આપણે લઈશું તો ઉગમ બિંદુને ધ્યાનમાં લઈને કરીએ છીએ। સમીકરણમાં ઉગમ બિંદુ મૂકીએ તો 0 ગ્રેટર ધેન 10 સાચું છે તો કે ના ખોટું છે, એનો મતલબ કે ઉપરનો ભાગ આવશે। હવે તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 તો x ઇક્વલ ટુ 6 માટેની અહીંયાથી પસાર થશે રેખા તો x નું મૂલ્ય 6 અથવા 6 થી મોટું છે એનો મતલબ કે આપણો ગ્રાફ આ પ્રમાણે જશે અને y ગ્રેટર ઇક્વલ ટુ 2 તો y નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું છે, x ધન છે y ધન છે। તો આ બધી જ સંહતિ એકસાથે ભેગી થતી હોય એવો આપણો ઉકેલ પ્રદેશ કયો આવે છે તો આપણો જે ઉકેલ પ્રદેશ છે એ આ ઉકેલ પ્રદેશ બને છે। તો હવે આ ઉકેલ પ્રદેશની અંદર એવી કઈ સંહતિ છે જેને હું અહીંયાથી દૂર કરી દઉં તો ઉકેલ પ્રદેશ બદલાતો નથી? ખાસ ધ્યાન આપજો, કારણ કે આ પ્રકારના એમસીક્યુ ઘણી વખત પૂછાય છે। તો આપ જોઈ શકો છો કે મારા ઉકેલ પ્રદેશની અંદર જો હું આ રેખા છે એને દૂર કરી દઉં તો ઉકેલ પ્રદેશમાં બદલાવ આવતો નથી। તો માત્ર ને માત્ર આપણે રેખાને દૂર કરી શકીએ છીએ એટલે કે 2x + y greater than 10 સાથે સાથે x અને y ને પણ જો દૂર કરી દઈએ તો આ ઉકેલ પ્રદેશ બદલાશે નહીં, કારણ કે x નું મૂલ્ય અને y નું મૂલ્ય પ્રથમ ચરણની અંદર જ આગળ વધશે। તેથી b ઓપ્શનને આપણે દૂર કરી શકીએ છીએ। સુરેખ આયોજનના પ્રશ્નનો શક્ય ઉકેલ એ બધી જ મર્યાદાનું સમાધાન કરે, અમુક મર્યાદાનું સમાધાન કરે, કે હંમેશા શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ જ હોય, કે હંમેશા હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમપણાનું મૂલ્ય હોય, તો આપણો જે ઉકેલ છે એ આપેલી બધી જ મર્યાદાઓનું સમાધાન કરે તો જ તેને ઉકેલ કહી શકાય। તેથી એ ઓપ્શન બધી જ રીતે બંધ બેસે છે। થ્રી એક્સ પ્લસ સિક્સ વાય લેસર ઇક્વલ ટુ 6 અને 4x પ્લસ 8y ગ્રેટર ઇક્વલ ટુ 16 ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે તો સૌથી પહેલાં તો મારે આલેખ દોરવો પડશે ત્યાર પછી થશે। તો પહેલાં આપેલું છે 3x પ્લસ 6y લેસર ઇક્વલ ટુ 6, ત્રણ કોમન લઈ લઈએ તો x પ્લસ 2y લેસર ઇક્વલ ટુ 2, બિંદુઓ બનાવી દઈએ x y, ચલો x 0 ત્યારે y 1 અને y 0 લઈશું તો x 2 મળશે। હવે એ જ રીતે બીજા માટે લઈ લઈએ
तो 4x प्लस 8y ग्रेटर इक्वल टू 16, चार कॉमन लईशु तो x प्लस 2y ग्रेटर इक्वल टू 4 थशे xy। चलो x नु मूल्य 0 करी दईए तो y तमने 2 मळे छे, अने y नु मूल्य 0 करशो तो x तमने 4 मळे छे। तो आम जोई शको छो के x नु महत्तम किंमत 4 सुधी छे अने y नी महत्तम किंमत 2 सुधी छे। तो आलेख आपणे ए प्रमाणे दोरीशु, અહીંયા 0 1 2 3 4 1 2 અને 3, તો બંને રેખાઓને હવે ગ્રાફમાં દર્શાવીએ। x 0 ત્યારે y 1 અને y 0 ત્યારે x 2, એનો મતલબ કે મારી પહેલી જે રેખા છે એ આ રીતે પસાર થશે। હવે એમાં 0 0 મૂકીને ચેક કરીએ તો કે 0 less than 2 સાચું છે, તો આપણો જે આલેખ છે એ નીચેની બાજુ જશે પર્ટિક્યુલર આ સમતા માટે। બીજી રેખા લઈશું તો x0 ત્યારે y2 અને y0 ત્યારે x4, તો આપણો જે આલેખ છે એ આ રીતે છે। હવે એમાં 0 0 મૂકીશું તો 0 greater than 4 ખોટું થાય છે, તો આનો આલેખ ઉપરની બાજુ જશે। તો આપ જોઈ શકો છો કે શક્ય ઉકેલનો જે પ્રદેશ છે એ અહીંયા ભેગો જ નથી થતો, કારણ કે બંને અસમતાઓ છે, એક નીચે જાય છે એક ઉપર જાય છે, તેથી ઉકેલ પ્રદેશ બનતો જ નથી, તેથી શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ નથી, એનો ઉકેલ ગણ ખાલી ગણ છે। સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ આપેલા છે, તો હેતુલક્ષી વિધેય પણ આપેલું છે। મહત્તમ કિંમત ક્યાં છે તો બધા જ બિંદુઓ મૂકી અને આપણે વન બાય વન ચેક કરી શકીએ છીએ। તો પહેલા બિંદુઓ અને આપણું વિધેય z બરાબર 2x પ્લસ 3y, તો 3 3, તો 3 3 મૂકીશું તો 3 2 6 વત્તા 3 3 9, તો 9 ને 6 એટલે 15। ત્યારબાદ બીજું બિંદુ લઈએ 20 અને 3, તો 20 દુ 40 વત્તા 3 તેરી 9 એટલે 49 આવે છે। ત્યારબાદ ત્રીજું બિંદુ લઈએ 20 10, તો 20 દુ 40 વત્તા 30 એ તમને 70 મળે છે। ત્યારબાદ 18 અને 12 લઈએ તો 18 દુ 36 વત્તા 12 તેરી 36 36 દુ 72 થશે, અને ચોથું છે 12 12 તો 12 દુ 24 વત્તા 12 તેરી 36, તો આ થશે 6 ને 4 10 અને 60। તો તમારે મહત્તમ કિંમત જોઈએ છે, તો આપ જોઈ શકો છો કે બધાની વચ્ચે મહત્તમ કિંમત 72 છે। ચાલો અસમતા સંહતિ કયા ચરણમાં આવેલી છે, હમણાં આપણે જે પ્રમાણે જોયું એ જ રીતે બિંદુઓ લઈ અને ચેક કરવાનું છે એક્સ વાય। ચલો એક્સ નું મૂલ્ય 0 લઈશું તો વાય 1 થશે, અને વાય નું મૂલ્ય 0 લઈશું તો એક્સ 1 થશે। એ જ પ્રમાણે બીજી અસમતા સંહતિ લઈએ એક્સ વાય। ચલો x નું મૂલ્ય 0 લઈશું તો y માઇનસ 1 થશે, અને y નું મૂલ્ય 0 લઈશું તો x 1 થશે। તો એનો મતલબ કે અહીંયા મારે ચારેય ચરણ બનાવવા પડશે, 1 1 માઇનસ 1 અને માઇનસ 1। પ્રથમ અસમતાને લઈએ, x 0 ત્યારે y 1 છે અહીંયા ઉપર આવશે, અને y 0 ત્યારે x 1 છે, તો આપણો જે ગ્રાફ છે એ આ પ્રમાણેનો હશે। 0 0 મૂકીને ચેક કરીએ તો કે 0 લેસ ધેન 1 સાચું મૂલ્ય બતાવે છે, તો 0 તરફના બિંદુઓ એટલે કે નીચેની બાજુઓ આપણો જે ગ્રાફ છે એ જશે। બીજી અસમતા સંહતિને લઈએ, x 0 ત્યારે y માઇનસ 1 એટલે કે નીચે છે, અને y 0 ત્યારે x 1 ઉપર છે, તો આપણી જે રેખા છે એ આ પ્રમાણે જશે।
આમાં પણ 0 0 મૂકીને ચેક કરી દઈએ તો કે 0 લેસ ધેન 1 સાચું છે તો 0 તરફનો ભાગ આવશે તો બધા જ બિંદુઓ ક્યાં ભેગા થાય છે તો આપ જોઈ શકો છો કે આ બધા જ બિંદુઓ આપણો ઉકેલ પ્રદેશમાં આવે છે તો આપણો ઉકેલ પ્રદેશ કયા ચરણમાં છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે આપ જોઈ શકો છો બીજું ત્રીજું ચરણમાં અનંત સુધી જશે અને પહેલા ચોથા ચરણના અમુક બિંદુઓ આવશે એટલે કે બધા જ ચરણમાં આપણો જે ગ્રાફ છે એ આવેલો છે ચલો મર્યાદાઓ કયો ઉકેલ પ્રદેશ રચે છે એવું આપણને પૂછેલું છે તો એ જ પ્રક્રિયા ફરી પાછી આપણે લઈશું માઇનસ એક્સ પ્લસ વાય લેસ ધેન વન ચલો એક્સનું મૂલ્ય 0 કરી દઈએ તો વાય 1 મળે છે વાયનું મૂલ્ય 0 કરી દઈએ તો એક્સ માઇનસ 1 મળે છે માઇનસ એક્સ પ્લસ 3 વાય લેસ ધેન 9 એક્સ વાય ચલો એક્સનું મૂલ્ય 0 કરી દઈશું તો વાય 3 થશે અને વાયનું મૂલ્ય 0 કરી દઈશું તો એક્સ માઇનસ 9 થશે એનો મતલબ કે માઇનસમાં એક્સ જાય છે એક્સ માઇનસ 9 સુધી છે અને વાય પ્લસ 3 સુધી છે તો આ લેખ એ પ્રમાણે બનાવીએ આપણે તો માઇનસ 2 માઇનસ 4 6 8 10 અહીંયા 2 4 6 માઇનસ 2 માઇનસ 4 સૌ પ્રથમ પહેલી રેખા લઈશું એક્સ 0 ત્યારે વાય 1 એટલે કે અહીંયા વચ્ચે બિંદુ આવશે અને વાય 0 ત્યારે એક્સ માઇનસ 1 એટલે કે અહીંયા બિંદુ આવશે તો આ બંનેમાંથી જે રેખા પસાર થાય એ આપણી સંમતિ બનશે 0 0 મૂકીને ચેક કરી લઈએ તો કે 0 લેસ ધેન 1 સાચું છે તો 0 તરફનો ભાગ છે એ આપણી સંમતિમાં આવે છે બીજી રેખા માટે ચેક કરીએ તો એક્સ 0 ત્યારે વાય 3 છે એક્સ 0 ત્યારે વાય 3 એટલે આ બિંદુ બને છે અને વાય 0 ત્યારે એક્સ માઇનસ 9 છે એટલે અહીંયા આવશે તો આ બંનેમાંથી જે રેખા પસાર થશે એ આવશે તો આપણો જે ઉકેલ પ્રદેશ લઈએ તેમાં 0 મૂકીશું તો 0 લેસ ધેન 9 સાચું છે તો 0 તરફનો ભાગ આવશે તો બંનેમાં 0 થી નીચેનો ભાગ છે અને જેમ રેખા આગળ જશે એમ આ ભાગ વધતો જશે તો આપણો ઉકેલ પ્રદેશ છે એ કેવો છે એ આપણે પૂછવું છે તો સીમિત શક્ય ઉકેલ પ્રદેશ છે બંધાયેલો છે તો કે ના ત્યારબાદ અસીમિત છે તો આગળ ને આગળ જતો રહેશે તો કે અસીમિત આપણો ઉકેલ પ્રદેશ બને છે એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 1 અને વાય ગ્રેટર ઇક્વલ ટુ 1 થી રચાતો પ્રદેશ કયા ચરણમાં આવેલો છે તો એક્સ ઇક્વલ ટુ 1 એટલે આ રેખા આપણી એક્સ ઇક્વલ ટુ 1 છે ઉધારી લઈએ આ એક્સ અક્ષ આ વાય અક્ષ અને 1 અથવા 1 થી નાનું મૂલ્ય એટલે ડાબી બાજુ જશે વાય ગ્રેટર ઇક્વલ ટુ 1 તો ઉપર જશે તો કયા કયા ચરણમાં બનશે તો આ જે ભાગ છે એ આપણો ઉકેલ પ્રદેશ બનશે એટલે કે પ્રથમ ચરણમાં પણ છે અને બીજા ચરણમાં પણ છે અસમતા સમીકરણનું આલેખથી રચાતા પ્રદેશનું બિંદુ 0 અને પીનું સ્થાન ક્યાં છે હવે આ પ્રકારના જે એમસીક્યુ છે એ બે રીતે થઈ શકે એક તો તમે આલેખ બનાવો અને એને બિંદુનું નિરૂપણ કરો અથવા તો તમારું જે બિંદુ છે એ અસમતા સમમિતિમાં મૂકી દો જો પાલન કરે તો એ તરફ હશે પાલન નહીં કરે તો નહીં હોય તો આપણી પાસે સમમિતિ છે 2x માઇનસ 3y લેસ ધેન 5 તો બિંદુ O લઈએ
ओ जीरो जीरो ओ जीरो जीरो मूकीशू तो बंने मूल्य जीरो थशे एनो मतलब के जीरो लेस देन फाइव असमता समीकरण पालन थाय छे एनो मतलब के थाय छे तो आनो मतलब एवो थयो कि बिंदु ओ असमताना अंदरना भाग में आवे छे जो पालन थाय तो भाग में आवे छे जो पालन न थाय तो आवतु नथी बीजो बिंदु लईए पी टू माइनस थ्री तो टू माइनस थ्री मूकीए तो बे दू चार वत्ता माइनस माइनस प्लस नौ तो थर्टीन लेस देन फाइव खोटू छे तो एनो मतलब के बिंदु ओ अंदरना भाग में छे अने बिंदु पी बहारना भाग में छे तो बाळ मित्रों आ हतुं सुरेख आयोजन तो आ प्रकारना प्रश्नों तमने बोर्ड परीक्षा में अने कॉम्पिटिशन एग्जाम नी अंदर पण पूछवामां आवे छे जो तमारे कोई आ प्रश्न सिवायना डाउट होय तो तमे कमेंट सेक्शन नी अंदर मोकली शको छो साथे साथे जो तमने आ वीडियो गम्यो होय तो तमे लाइक करो शेर करो सब्सक्राइब करो अने आज प्रकारना अमारा नवा नवा वीडियो ने जोता रहो थैंक यू।